નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. સૌથી પહેલા વાત મુંબઈની. માયાનગરી મુંબઈમાં સૌથી મોટી ભરતીની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. આજે બપોરે 5 મીટરથી વધુ ઊંચા મોજા ઉછળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરતીને ધ્યાનમાં રાખીને પાલિકાએ પલ્દિંગ સ્ટેશન બંધ કર્યા છે. સાથે જ મુંબઈગરાઓને દરિયા કિનારાથી દૂર રહેવા માટેનું સૂચન પણ કરી દેવાયું છે. મહત્વપૂર્ણ છે કે સવારથી શહેરના અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો છે. તો સવારથી શહેરના અમુક વિસ્તારોમાં ફરી એક વખત વરસાદ શરૂ થઈ ગયો છે. આ તરફ જે રીતે આગાહી કરવામાં આવી રહી છે, સૌથી ઊંચા મોજા ઉછળી શકે છે. સૌથી મોટી ભરતીની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને આને પગલે લોકોને પણ સાવચેત કરી દેવાયા છે. દરિયાકાંઠે ન જવા માટે લોકોને સૂચન કરવામાં આવી રહ્યું છે. ઠેકઠેકાણે એનડીઆરએફની ટીમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ દરિયાકાંઠે તૈનાત કરી દેવામાં આવી છે. આ તરફ જે રીતે સૌથી મોટી ભરતીની આગાહી છે તેને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ફરી એક વખત મુંબઈમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ હાલ તો વરસી રહ્યો છે. એક તરફ દરિયો ગાંડોતૂર થયો છે, બીજી તરફ વરસાદ પણ શરૂ થઈ ગયો છે. તો મુંબઈગરોની જે મુશ્કેલી છે તે વધતી જોવા મળી રહી છે. તો સામાન્ય રીતે શનિવાર રવિવારની રજામાં મુંબઈવાસીઓ દરિયા કિનારે જતા હોય છે, પરંતુ આજે સવારથી જ વાતાવરણમાં જે રીતે પલટો જોવા મળી રહ્યો છે અને જે રીતે ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે, લોકોને દરિયાકાંઠે ન જવાની સૂચના આપવામાં આવી છે. તેના કારણે લોકોની પણ પાકી હાજરી જોવા મળી રહી છે. સંવાદદાતા અમિત કોટેચા ફોન લાઈન પર. અમિત, જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, ઊંચા મોજા ઉછળી શકે છે, વરસાદ પણ શરૂ થઈ ગયો છે, હાલ શું પરિસ્થિતિ મુંબઈમાં? અત્યારની હાલની ફિલહાલ પરિસ્થિતિ કરું તો અત્યારના જે હાઈ ટાઈડ હતું ઇવન 1:49 માં હતું. 4.97 મીટર ની હાઈ ટાઈડ હતી જે આવીને એકચ્યુઅલી અત્યારના વહી ગઈ છે. ફિલહાલ અત્યારના વાત કરું તો હવે ધીરે ધીરે સમુદ્રનું પાણી જે છે એની ભરતી ઉતરતી જાય છે, પણ જોરદાર વરસાદ જે છે એ જરા એમ નજારો આવે છે કે થોડો વરસાદ અહીંયા ધીરે ધીરે જોરદાર થતો જાય છે. મુંબઈના કયાક ભાગોમાં ઈસ્ટર્ન સબ અને વેસ્ટર્ન સબમાં જોરદાર પડી રહ્યા છે, પણ સાથે સાથે કયાક બીજા ભાગોમાં પણ આ વરસાદનો પ્રકોપ જરા ધીરો થઈ ગયો છે. બીજી એક હજી એક વાત કરું તો મુંબઈમાં અત્યારના ફિલહાલ જલભરાવની સમસ્યા તો કઈ જોવા નથી મળી, પણ હાઈ ટાઈડના વજેથી અહીંયા એક ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા, જેના વજેથી મુંબઈના અંદરનું ડ્રેનેજનું પાણી જે છે એ બહાર નહોતું જઈ શકતું અને સાથે જ સાથે જે હાઈ ટાઈડના વજેથી સમુદ્રનું પાણી પણ અંદર નથી જઈ શકતું. પણ અગર આવી રીતે જોરદાર વરસાદ આખો જ દિવસભર પડતો રહ્યો તો હોઈ શકાય કે આપણને જલભરાવની સમસ્યા ઘણા અલગ અલગ જગા ઉપર જોવા મળે. આઈએમડી ડિપાર્ટમેન્ટે પણ અત્યારના આ જ સલાહ આગાહી આપી છે કે લોકોને જેટલું હોઈ શકે ઘરે રહેવાનું કહેવામાં આવ્યું છે, કેમકે રવિવારનો દિવસ છે અને સાથે સાથે હાઈ ટાઈડના વજેથી લોકોને આ પણ આગાહી આપવામાં આવી હતી કે લોકો જે સમુદ્રના કિનારે છે એનાથી દૂર ઉભા રહે અને ઘરના ઘરે બેઠા રહે, કેમકે આજે જે છે સાથે સાથે જોરદાર વરસાદ પણ પડી શકે છે. તો એની માટે જલભરાવની સમસ્થિતિને હાઈ ટાઈડનું બધું જોઈને આ વખતે જે આઈએમડી ડિપાર્ટમેન્ટ આગાહી આપી છે એનાથી મુંબઈવાસીઓ થોડા સાવચેત છે અને પોતાના ઘરે બેઠા છે અને પોતાના ઘરે બેઠા રહીને આ વરસાદનું મનોરંજન લે છે. આભાર અમિત તમામ જાણકારી માટે. તો ઘરે બેસીને વરસાદની મજા મુંબઈવાસીઓ માણી રહ્યા છે. તંત્ર આ તરફ એલર્ટ મોડ પર છે. વરસાદ અનેક વિસ્તારોમાં શરૂ થઈ ગયો છે તો હાઈ ટાઈડની પણ શક્યતા હજી દેખાઈ રહી છે. મુંબઈ માં આજ સીઝન કી સબસે લંબી હાઈ ટાઈડ હૈ, 4.97 મીટર્સ છે. આજ મુંબઈ મેં મોનસૂન સીઝન કી સબસે હાઈ ટાઈડ નાપી જાયગી. 1:39 પર યે હાઈ ટાઈડ આને વાલી હૈ ઓર તકરીબન અભી ઘડી મેં 1:45 ભી બજ ચુકે હૈ. સાથ હી સાથ આપ યહાં પે પીછે દેખ સકતે હૈ કે હાઈ ટાઈડ આની શરૂ હો ગઈ હૈ, કિતને ઊંચી લહેર યહાં પે આના શરૂ હો ગઈ હૈ. સાથ હી સાથ ઇસકે સાથ જોરદાર બારિશ ભી હો રહી હૈ હવાઓ કે સાથ મેં. કુછ યહાં પે પર્યટક મેરે સાથ મેં ખડે હુએ, ઇનસે બાત કરકે દેખતે હૈ કે ક્યા કહેના હૈ ઇનકા. સર, આપકા નામ? હા જી, મેરા નામ રાજકુમાર જૈન. જી સર, યહાં પે આપ બારિશ મેં ઘૂમને? નહીં, ટાઈડ દેખને આયે હૈ યહાં કી. આજ ટાઈડ બહોત બડી ટાઈડ હૈ પૂરે સીઝન કી. જી 1:40 કી ઓર બહોત હી સુંદર નજારા હૈ. જી તો સબકો લેકે આયે ફેમિલી સહિત. મજા આ રહા હૈ આપકો યહાં? મજા આ રહા હૈ. બોમ્બે કી ટાઈડ તો દેખને લાયક હોતી હૈ ઓર સીઝન કી સબસે હાઈએસ્ટ ટાઈડ હૈ. જી 5.5 મીટર, તો બડા અચ્છા લગ રહા હૈ. સર, આપકા નામ? માય નેમ ઇઝ રાજેશ નારકર. મેં આ કઈ રહેવાસી હું. મેં ખાસ લાઈટ દેખને કો આયા હું, સમુદ્ર કી લહેર દેખને કો આયા. તો બારિશ વગેરે જોર સે હો રહી હૈ? કુછ મજા આ રહા હૈ, બારિશ કા આનંદ લે રહે હૈ હમ લોગ. તો જૈસે કી આપ યહાં પે દેખ રહે હૈ કે લોગો કો કાફી મજા આ રહા હૈ. હાઈ ટાઈડ આજ યહાં પે
4.97 मीटर की सीजन की सबसे हाई टाइड बड़ी हाई टाइड को देखने के लिए आए हैं। लेकिन साथ ही साथ में यहाँ पे बीएमसी ने फ्लड गेट्स बंद कर दी है, आईएमडी ने भी यहाँ पे एक जोरदार बारिश की आगाही दी हुई है। अगर इसी तरह से जोरदार बारिश होती रही तो फ्लड गेट्स बंद होने की वजह से ना ही शहर के अंदर का पानी बाहर जा पाएगा, बाहर का पानी अंदर नहीं आ पाएगा, और इसी तरह जोरदार बारिश होती रही तो हो सकता है कि सारा पानी अंदर जमा हो जाए और जल भराव की स्थिति हमें देखने को मिले। कैमरामैन किरण उमरीकर के साथ अमित कोटेचा, जी मीडिया, मुंबई।